तो फ्लाइट टिकट ना भाव वधता टूर पैकेज पर असर जोवा मळी। दुबई अने कश्मीर नी टूर में 20 नो घटाड़ो जोवा मळ्यो छे। फ्लाइट टिकट ना भाव वधता टूर ऑपरेटरो ने नुकसान वेठवानो वारो आव्यो। अगाउ सस्ता दरे बुक करेला टूर पैकेज हवे फ्लाइट टिकट वधता मोंघा थया छे। टिकट ना भाव वधता छता टूर ऑपरेटरो सस्ता भावे टिकट आपवा मजबूर बनी रहा छे। टूर ऑपरेटरो ए नुकसान वेठीने 10,000 नी टिकट 7,000 કે 8,000 માં આપવાનો વારો આવ્યો છે। કોઈ પણ જે ટુરિસ્ટ છે, પ્રવાસી છે, પોતાનું જ્યારે પણ કોઈ પ્લાન કરતો હોય છે ફરવા જવા માટેનું, તો એક બજેટ લઈને દરેક વ્યક્તિ પોતાના પ્લાન કરતા હોય છે। એ જ રીતે આ વખતે જોવા જઈએ તો ઇન્ટરનેશનલ એરફેરમાં ઘણો બધો વધારો થયો છે। ઇન્ટરનેશનલ એરફેર આમ જોવા જઈએ દુબઈની દિવસની 14 ફ્લાઇટ છે, તો દિવસની 14 ફ્લાઇટ એટલે અઠવાડિયાની લગભગ ઓલમોસ્ટ 112 ફ્લાઇટ જેટલી થઈ અઠવાડિયાની। અને દિવસે દિવસે એના એરફેર એટલા બધા વધ્યા છે કે જેના કારણે ગ્રાઉન્ડ પેકેજ એનું એ જ છે, એરફેર વધવાના કારણે એની ઇફેક્ટ સૌથી વધે છે। જ્યારે 4 માણસ ફરવા જતા હોય ફેમિલીના, તો એનું કોસ્ટિંગ ઘણું બધું થઈ જતું હોય છે। એક તો એ ઇફેક્ટ છે, બીજો એનું રીઝન એ છે કે આમાં શેરબજારે પણ થોડોક ભાગ ભજવી જાય, કારણ કે શેરબજારમાં લોકો ઇન્વેસ્ટ કર્યા હોય, દરેકને હોય કે સારું રિટર્ન આવશે, તો આપણે દિવાળી અથવા તો સમર વેકેશનમાં આપણે ક્યાંક ફરવા જઈશું, એ રીતે લોકોએ પોતાના આઈપીઓ ભર્યા। પણ આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ છે કે શેરબજારમાં પણ ચઢ ઉતર થતી રહેતી, પણ આ વખતે શેરબજારના કારણે માર્કેટ ઘણું ડાઉન રહ્યું છે। સો આ બધા જે ઇફેક્ટ આવી રહી છે, ઇફેક્ટના કારણે પ્રવાસી પોતાનો પ્રોગ્રામ ચેન્જ કરી શકે છે, અને એમણે પોતાના પ્રોગ્રામ ચેન્જ કર્યા છે। ડોમેસ્ટિકમાં પણ આવું જ છે, ડોમેસ્ટિકમાં પણ વર્ગ બદલાયો છે કે ઓવરઓલ ઇન્કવાયરી સિઝન થોડીક નબળી હતી પહેલેથી, જેને પરિણામે અને અમુક એરલાઇનના ભાડા જે શરૂઆતમાં હતા એ બહુ જ વધારે હતા। અમદાવાદ શ્રીનગરનું એક ટાઈમે સ્ક્રીન પર ભાડું 13,000 વન વે, 15,000 વન વે, એટલે 30,000 રૂપિયાની રાઉન્ડ ટ્રીપ ચાલતું હતું। જેના પરિણામે થયું એવું કે પ્રવાસીઓ કે એમના મન ડાયવર્ટ કરી નાખ્યા, ક્યાં દિવાળીની સિઝન છોડીને ફરવા જઈ રહ્યા છે। અને વાત સાચી બી છે કે દિવાળીમાં 5-6 દિવસમાં રજા પાડીને પૈસા ડબલ આપવા, તો લોકોએ ડાયવર્ટ કર્યું, અને ઘણા બધા હું મારી વાત તો 10 તારીખ પછી મારે બુકિંગો સારા છે। તેવી રીતે અન્ય પ્રવાસીઓ બી વિકલ્પ વિચારે, કારણ કે આજે જે ટિકિટ સામાન્ય દિવસમાં 12-13 હજારની મળતી હોય એના તમે 28 કે 30 હજાર માંગો તો કોઈ આપવાનું નથી।